हेलो फ्रेंड्स, गुड मॉर्निंग वन एंड एवरीवन। स्टैंडर्ड 12 सब्जेक्ट्स बीए चैप्टर नंबर 9 नाणाकीय बजार आपने स्टार्ट करी हुई है। चैप्टर नंबर 1-8 आपने सारी इतना पूर्ण करे और आशा राखू छु कि तुम्हें बजाने खबर पड़ी रही हे। आज आपने जोशु लेक्चर नंबर 2 नी अंदर संगठित नाणा बजार और असंगठित नाणा बजार। तो प्रश्न ए था सर्वप्रथम कि संगठित नाणा बजार एटले शू और असंगठित नाणा बजार एटले शू। तो संगठित जेने इंग्लिश में आपणे कहीशुं ऑर्गेनाइज्ड मनी मार्केट। आ पेज नंबर 101 ऊपर आपेलू छे। तो आप सर्व पेज बुक खोलीने आपणे जोई शकीशुं अने आपणे भणीशुं संगठित नाणा बजार। औपचारिक नाणा बजार होवाथी रिझर्व बैंक ऑफ इंडिया, व्यापारी बैंको, म्यूचुअल फंड वगैरहनुं बनेलू छे। राइट, संगठित एटले शुं के औपचारिक छे। औपचारिक एटले शुं के जेनी पर नियंत्रण जे कहेवाय ए आरबीआई नुं होय छे। राइट, रिझर्व बैंक ऑफ इंडियानुं नियंत्रण होय छे, व्यापारी बैंको में इन्क्लूड हो। तो भारत में संगठित नाणा बजार नियंत्रण रिजर्व बैंक ऑफ इंडिया द्वारा थतुं होय छे। नाणा बजार में पूरनी तरलता, नाणा बजार में शू होय छे तरलता एटले के लिक्विडिटी जाळवा माटे रिजर्व बैंक ऑफ इंडिया व्याजदर दर में जरूरत अनुसार फेरफार करे छे। संगठित नाणा बजार में ट्रेजरी बिल, सर्टिफिकेट ऑफ डिपोजिट, कॉल मनी जेवा नाणाकीय साधनों समावेश थाय छे। आ तमाम वस्तु आपणे भणवानी छे। ट्रेजरी बिल शू छे, कॉल मनी शू छे, सर्टिफिकेट ऑफ डिपोजिट शू छे, तमाम वस्तु आपणे भणवानी छे। ए पछीना लेक्चर में आपणे चर्चा करीशुं। तो संगठित नाणा बजार पद्धतिसर रीते संकलित थयेलू छे अने रिझर्व बैंक ऑफ इंडिया द्वारा नियंत्रण थाय छे। त्यारे संगठित एटले के फॉर्मल, जेने के ऑर्गेनाइज मनी मार्केट एटले शुं के जेनुं तमाम नियंत्रण, तमाम कंट्रोल कोणा द्वारा थाय छे? रिझर्व बैंक ऑफ इंडिया द्वारा थतुं होय छे। एटला माटे एटले शुं छे, ऑर्गेनाइज मनी मार्केट तरीके ओळखवामां आवतुं होय छे। बीजुं आवे छे असंगठित नाणा बजार एटले के अनऑर्गेनाइज मनी मार्केट। आप सब जानो छो कि अनऑर्गेनाइज એટલે શું કે જેનો કંટ્રોલ અને પાવર જે છે એ RBI ના હાથમાં હોતો નથી। રાઈટ, તો એને આપણે શું કહીશું? અનઓર્ગેનાઇઝ મની માર્કેટ એટલે કે અસંગઠિત નાણા બજાર, જેને અનઔપચારિક તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેની અંદર કોઈ પણ કેન્દ્રીય સંસ્થાનો નિયંત્રણ હોતું નથી, પ્રવૃત્તિઓ પણ કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય છે। આ નાણા બજારમાં નાણા ધીરનાર જમીનદાર, તમે જોઈ શકો છો કે અમુક વખતે કોઈ બિઝનેસ વ્યક્તિ હોય કે કોઈ પણ રોજગાર ધરાવતી કોઈ વ્યક્તિ હોય એને જો કોઈ લોન ન આપે તો આ લોકો શ્રોફ પાસે જશે। શ્રોફ એટલે શું? કે જે નાણા બજારમાં શું છે, ધીરધારો ધંધો કરતી હોય, રાઈટ, જે લોકોને પૈસા વ્યાજે આપતી હોય છે। રાઈટ, એમાં નીતિ નિયમો એના પોતાના હોય છે, એમાં RBIનું કોઈ પણ પ્રકારની કઈ પણ પ્રકારનું એમાં પકડ હોતી નથી। તો આ પ્રકારનું માર્કેટ કેવું છે? અનઓર્ગેનાઇઝ્ડ મની માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નાણા ધીરનાર જમીનદારો વસ્તુઓ ગીરો રાખી નાણા, અમુક લોકો તમે જુઓ કે ગોલ્ડ એ ગીરવી મૂકીને શું છે એ લોકો જોડેથી પૈસા લેતા હોય છે, લોન સ્વરૂપે લેતા હોય છે। તો જ્યારે તમે પૈસા ચૂકો ત્યારે તમને ગોલ્ડ સોનું તમને પાછું આપવામાં આવતું હોય છે। તો આ રીતે ગીરવે મૂકીને પણ શું છે નાણાં લોકો ધીરતા હોય છે, દેશી બેન્કરો ત્યાર પછી શ્રોફ વગેરેનું બનેલું છે, બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે। રાઈટ, કેમ કે આની અંદર કોઈ RBIના નિયમો હોતા નથી, પણ દરેકના પોતપોતાના નિયમો અનુસાર આ બજાર કાર્યરત હોય છે। અસંગઠિત નાણા બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વધુ વિકાસ પામેલી, તમે જોઈ શકો છો જ્યાં ગામડાઓ જે છે જ્યાં બેંકોનો અભાવ છે, પોસ્ટ ઓફિસનો અભાવ છે, જ્યાં પબ્લિકની જાગૃતતા નથી, લોકો જાણતા નથી, એવા વિસ્તારની અંદર આ શ્રોફ જે છે નાણા ધીરધારનો ધંધો શું છે ત્યાં આગળ વધારે ચાલતો હોય છે। જો કે શહેરી વિસ્તારમાં પણ શું છે આનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે। તો આ હતું સંગઠિત નાણા બજાર એટલે શું અને અસંગઠિત નાણા બજાર એટલે શું। હવે જોઈએ નાણા બજારના સાધનો। તો નાણા બજારના સાધનો ટોટલ 5 છે, એમાં આપણે આજે 2 સાધનો વિશે ચર્ચા કરીશું। તો નાણા બજારના સાધનો એટલે કે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા છે, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ એ જોઈએ। તો નાણા બજારના સાધનોની પાકતી મુદત આપણે જોઈએ મેચ્યોરિટી, તો એ ક્યારે હોય છે? 1 વર્ષ કે તેથી ઓછી હોય છે। સલામત પણ હોય છે, અમુક બિનસલામત હોય છે। રાઈટ, તો કયા કયા નાણા બજારના સાધનો છે એ આપણે ચર્ચા કરીએ। તો પહેલું સાધન છે ટ્રેઝરી બિલ। ટ્રેઝરી બિલ એટલે શું? આપણને એક સર્વપ્રથમ પ્રશ્ન થાય કે ટ્રેઝરી બિલ એટલે શું? તો ટ્રેઝરી બિલ એટલે કે આ ટૂંકા ગાળા માટેનું એક નાણાકીય સાધન છે, ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઇન્ડિયા બહાર પાડે છે। રાઈટ, જે ગવર્નમેન્ટ છે એના વતી પણ બહાર પાડે છે, RBI બહાર પાડતી હોય છે। સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણા બજાર માટે મહત્વનું ઘટક છે। ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે। રાઈટ, ઘણી વખતે એવું બનતું હોય છે કે સરકારને પણ પૈસાની જરૂર પડતી હોય છે, તો ટૂંકા સમય માટે શું છે આ રીતે ટ્રેઝરી બિલ બહાર પાડે અને લોકોને વિશ્વાસ હોય ગવર્મેન્ટ ઉપર, લોકો શું કરે એને પરચેસ કરતા હોય છે, ખરીદતા હોય છે। એટલે ટૂંકા સમય માટે જ્યારે સરકારની જરૂર પડે ત્યારે આ રીતના ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવતા હોય છે। ટ્રેઝરી બિલની પરિપક્વતા ખાસ ધ્યાન રાખજો, 91 દિવસ
के 182 दिवस के 364 दिवस ने होवा थी रोकड़ तरलता गुण धरावे छे। राइट, फॉर एक्जाम्पल तमने लागे कि मारी पासे 50,000 रुपया पड़ा है अने मारे ट्रेजरी बिल लेवा छे, तो तमे 50,000 रुपया बिल में लेशो, ए बिल नी अंदर इन्वेस्ट करशो, तो तमने पाती तारीखे शुं छे ए पैसा वत्ता जे के व्याज थतो हशे तमने मळशे। एटले के आ टूंका समय माटेनो शुं छे, सारामां सारू रोकाणकार माटे जो सारामां सारू इंस्ट्रुमेंट छे, साधन जेवुं आपणे गणावी शकीए छे। ट्रेजरी बिल शून्य कूपन बॉन्ड छे, शून्य कूपन बॉन्ड एटले के ट्रेजरी बिल उपर व्याजनी चुकवणी थती नथी, जे वटावथी बहार पाडवामां आवे छे अने मूळ किंमत परत करवामां आवे छे। अहीं आपणने एक्झाम्पल आव्युं छे के 25,000 ट्रेजरी बिल 23,500 बहार पाडवामां आवे। 25,000 ट्रेजरी बिल होय तो ए बहार क्यारे पाडवामां आवे, एटले के वटावथी एटले के डिस्काउंटथी बहार पाडवामां आवे छे। राइट, अने ज्यारे परत करवामां आवे त्यारे शुं 25,000 के मूळ किंમતે परत करवामां आवे, एटले के बाकीनो जे डिफरन्स जे छे राइट ये तमने शू व्याज स्वरूपे तमने मळतो छे। फॉर एक्जाम्पल 50,000 नु बिल होय ट्रेजरी बिल, तो 50,000 ट्रेजरी बिल 48,000 नी किंमते बहार पाडवामां आवे, अने ज्यारे ए पाके त्यारे तमने 50,000 मळता, एटले के तमारे चूकवाना केटला थाय 48,000, डिस्काउंट 2,000 तमने मळे, अने ज्यारे पाके त्यारे तमने 2,000 रुपया वधारे मळता होय छे, एटले के 50,000 मळता होय छे। तो आने इंग्लिशमां टी बिल्स तरीके पण ओळखवामां आवे छे, एटले के ट्रेजरी बिल तरीके पण ओळखवामां आवे छे। બીજું છે કોમર્શિયલ પેપર, કોમર્શિયલ પેપર એટલે શું? તો સર્વપ્રથમ જોઈએ તો વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે। સૌ પ્રથમ આરબીઆઈ જાન્યુઆરીમાં 1990માં કોમર્શિયલ પેપર બહાર પડ્યા, ખાસ અંડરલાઈન કરજો 1990ની અંદર આરબીઆઈએ શું છે આ કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા। કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાનું વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે, ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે। આ તમામે તમામ સાધનો કેવા છે, એકદમ ટૂંકા સમય માટેનું આ નાણાં મેળવવાનું એક સાધન છે। ઊંચી શાખપાત્ર ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે। રાઈટ, જે કોર્પોરેટ કંપનીઓ જે છે જેની શાખ ઊંચી છે માર્કેટમાં, એ આ પ્રકારના કોમર્શિયલ બિલો શું છે બહાર પાડતા હોય છે। હસ્તાંતરણ સાધન હોવાથી તે ફેરબદલીને પાત્ર છે। કંપનીઓ અને નાણાકીય સંસ્થા ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષ માટે આ લોકો કોમર્શિયલ પેપર બહાર પાડી શકે છે। કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે। આ કોમર્શિયલ પેપર જે છે નિયંત્રણ કોણ હેઠળ થાય છે, આરબીઆઈ દ્વારા નિયંત્રણ થતું હોય છે। રૂપિયા 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવતા હોય, 5 લાખ 5 લાખ 10 લાખ પણ એ રીતના 5ના ગુણાંકમાં શું છે કોમર્શિયલ પેપર બહાર પાડવામાં આવે છે। ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામથી પણ ઓળખાય છે। એક વાગ્યા પૂછી શકે તમને કે કોમર્શિયલ પેપર જે છે એ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો તમે અંદર લખી શકો છો કોમર્શિયલ પેપર એ ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામથી પણ શું છે એને ઓળખવામાં આવે છે। તો આપણે આજે આ 2 વસ્તુ ભણી ગયા, એક ટ્રેઝરી બિલ શું છે અને બીજું જોઈ ગયા કોમર્શિયલ પેપર। બીજા આજે જે તમારે ભણવાના છે એ તમને કહી દઉં તો એક થાપણનું પ્રમાણપત્ર છે, કોમર્શિયલ બિલ છે અને કોલ મની અને નોટિસ મની છે, જે આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું। થેન્ક યુ।